એક આપણી પરિભાષા છે, આપણે એક વસ્તુ માનીએ છીએ કે સારા કામ કરી તો સ્વર્ગમાં જાય અને ખરાબ કામ કરીએ તો નરકમાં જાય. કોણે કોણે સ્વર્ગ ને નર્ક જોયા છે? કારણ આપણે આ ધરતીમાં રહીએ છીએ, વાત કરીએ છીએ કે ઉપર તો સ્વર્ગ ને નર્ક છે, પણ કેવા છે કોને ખબર છે? કારણ કે ક્યાંય એને કોઈ દી હજુ દીમાં ફોટા પાડીને મોકલ્યા નથી. આધુનિક યુગ આવ્યો છતાં પણ હજી કોઈ દિવસ ફોટા આવ્યા નથી કે ભાઈ સ્વર્ગ આવું છે નર્ક આવું છે. તો આ સ્વર્ગ ને નર્ક ક્યાં લેવા જશો, ક્યાં ગોતશો તમે? શ્વાસ પૂરા થઈ જાય અને આશાઓ હજી એમનેમ રહી જાય, સમજો તમારું મૃત્યુ થયું. એ તમારું મૃત્યુ થયું છે. પણ શ્વાસ ચાલુ રહે અને આશાઓ સંપન્ન થઈ જાય, આશાઓ પૂરી થઈ જાય, એ માણસને જીવતા જ અહીંયા મોક્ષ મળી જાય છે. જેની આશાઓ જ મુક્તિ પામી ગઈ છે એને મુક્તિ છે સાહેબ અહીંયા. અને સ્વર્ગ અને નરકની વાત કરું તો ઉપરની ખબર નથી કે ત્યાં સ્વર્ગ કેવું છે નર્ક કેવું છે. મને તો એવું લાગે છે કે આ જગત એ જ સ્વર્ગ છે, આ જગત એ જ નર્ક છે. એક ગામની અંદર એક યુવાન હતો. યુવાને એવી ઈચ્છા થઈ કે મારે સ્વર્ગ ને નર્ક જોવા છે. એટલે એને ભગવાનની ઉપાસના કરી, ભગવાનનું એને તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા. ભગવાન કહે છે કે માગ યુવાન, તને શું આપું? પેલો યુવાન કહે છે, પ્રભુ તમે જો ખરેખર પ્રસન્ન થયા હોય અને આપવા જ માંગતા હોય તો મારે બે વસ્તુ છે. કહે શું છે? મારે સ્વર્ગ ને નર્ક ને જોવા છે. બધા લોકો અહીંયા વાતો કરે છે સ્વર્ગ આવું હોય નર્ક આવું હોય, તો મારે જોવું છે કે સ્વર્ગ કેવું હોય નર્ક કેવું હોય. ભગવાન કહે છે થોડા દિવસ માટે રાહ જો, તને લઈ જઈશ. પેલો માણસ કહે છે જે પ્રભુ આપની ઈચ્છા. સમય વ્યતીત થયો અને એ સમયાંતર વીતો એટલે ભગવાન વળી પાછા આવીને કહે છે કે એ ભાઈ, એ યુવાન, તારે સ્વર્ગ ને નર્ક જોવા છે ને, ચાલ હું તને સ્વર્ગ ને નર્ક બતાવું. પણ ભગવાન કહે છે પેલા તારે શું જોવું છે, કે મને સ્વર્ગ જોવું છે કે નર્ક જોવું છે? ઓ યુવાન જરા ચિંતિત બન્યો, પેલા શું જોવું? અંતે વિચાર કર્યો પેલા નર્ક જોઈ લઉં, નર્ક પેલા જોઈ લઉં એટલે છેલ્લે સ્વર્ગ સારું મળે જોવા. પ્રભુ એક કામ કરો, પેલા મને નર્ક બતાવો, ચાલ લઈ ગયા. ભગવાન એને વિમાનમાં બેસાડી નર્ક લોકમાં લઈ જાય છે. નર્ક લોકમાં લઈ જાય છે. નર્ક લોકમાં જેને જ્યાં પ્રવેશ કરે તો મોટા મોટા ઓરડાઓ છે અને મોટા મોટા ઓરડાની અંદર મોટા મોટા તપેલાઓ ભરી ભરીને ભાત ભાતના પકવાન બનાવ્યા છે, મોટા મોટા થાળ ભર્યા છે. અનેક જીવાત્માઓ છે, પણ જીવાત્મા બધા રડે છે. શા માટે? ભાત ભાતના પકવાન બનાવ્યા છે, 32 ભાતના પકવાનના આમ કટિબદ્ધ લાઈનોમાં થાળ પડ્યા છે. પણ જેટલા જીવાત્માઓ છે એમાંનો એક પણ જીવાત્મા ભૂખ લાગે છે, ઈચ્છાઓ થાય છે કે હું આ પકવાન ખાઉં, પણ એ પકવાનને જમી નથી શકતો. કારણ નરકના લોકોની એક વ્યથા છે, ત્યાં બધું છે, પાણી છે, સ્વાદ અનુસાર ભોજનો છે, બધું છે, પણ નરકના લોકોના હાથ સીધા છે. કોણિયાથી કે કાંડેથી હાથ વળતા જ નથી, ખાવું કેમ? એટલે બધા જીવાત્મા રડે છે. એટલે પેલો યુવાન ભગવાનને કહે છે, પ્રભુ આ તો કેવી તમારી લીલા, આટલું બધું ભોજન બનાવો છો, આ જીવાત્માઓ સામે બેઠા છે, આ બધું છે, પણ જીવાત્માઓ ખાઈ ન શકે તો આ? ભગવાન કહે છે, ભાઈ આનું નામ નર્ક છે, હવે મને સ્વર્ગ બતાવો, ચાલ હવે સ્વર્ગમાં લઈ જાઓ. ભગવાન કદી એને લઈને સ્વર્ગમાં જાય છે. સ્વર્ગમાં જાય, જેવું દ્રશ્ય નર્કમાં જોયું આવું જ દ્રશ્ય એને સ્વર્ગમાં જોયું. સ્વર્ગમાં પણ એકલા જ ભાત ભાતના પકવાન છે, બધી વસ્તુઓ છે, ત્યાંના માણસોના હાથે સીધા છે, એના હાથે કોણીથી વળતા નથી. એટલે પેલો યુવાન કહે છે, પ્રભુ તો સ્વર્ગમાં નર્કમાં ફેર શું, આ તો બે સરખું છે, આમાં ક્યાં કઈ વાંધો છે? નર્કમાં લોકોના હાથ સીધા છે, ત્યાં પણ આટલા પકવાન છે, સ્વર્ગમાં પણ લોકોના હાથ સીધા છે, આટલા જ પકવાન છે, કોઈ ખાઈ ન શકે તો આ સ્વર્ગ ને નર્કમાં ફેરે શું છે? ભગવાન કહે છે સ્વર્ગમાં ફેર છે, ચાલ તને બતાવું. ભગવાન યુવાનને ઓરડામાં લઈ જાય છે અને દેખાડે છે, જોઈ લે આ સ્વર્ગ છે. કેમ? કે સ્વર્ગના લોકોના હાથ સીધા છે છતાં પણ ખાઈ શકે છે. શા માટે? સ્વર્ગના લોકો બે વ્યક્તિ સામસામા બેસી ગયા અને જે સામેવાળો માણસ છે એ સામે બેઠો એને ખબર આવે, સામે બેઠેલો માણસ એની સામેના માણસને ખબર આવે. આ પૃથ્વીમાં જેને જમાડીને જમતા આવડે ને એને અહીંયા સ્વર્ગ છે, ન ખાતા આવડે તો અહીંયા નર્ક છે સાહેબ. જો જમાડીને જમતા આવડે તો અહીંયા સ્વર્ગ છે, બાકી ઉપરને તો ક્યાં ખબર છે શું છે? જીવન જીવતા આવડે તો આ પૃથ્વી જ આપણા માટે સ્વર્ગ છે.
આપણે એમ કહીએ છીએ અમારે સ્વર્ગમાં જવું છે, અમારે સ્વર્ગમાં જવું છે. ભગવાનને એટલી પ્રાર્થના કરો કે તમને એટલા સદવિચારો આપે, એટલી બુદ્ધિ આપે, એવું સારું જીવન આપે કે તમે જ્યાં હો ત્યાં સ્વર્ગ બની જાય, તમે જ્યાં છો ત્યાં સ્વર્ગ બની જાય. પણ આપણે તો એક જ વાત, અમારે સ્વર્ગમાં જવું છે, સ્વર્ગમાં જવું છે. ભાગવતના જ્ઞાનનો આરંભ થયો છે. ભાગવતનું મહાત્મ્ય કહે છે, જે માણસ ભાગવતની કથાને સાંભળે, શ્રવણ માત્રથી મુક્તિને આપનારી ગાથા છે, શ્રવણ માત્રથી મોક્ષ આપે છે. અને એક ભાગવત માત્ર એક ગ્રંથ એવો છે કે જે ગર્જના કરે છે, એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતિ. એક ભાગવત માત્ર ગર્જના કરે છે કે હે જીવાત્મા, તારે મુક્તિ જોતી હોય તો મારા શરણે આવી જા, મુક્તિ હું તને આપી દઈશ, હું તને મુક્તિ આપીશ, તું મારા શરણે આવી જા. પણ આપણે શું કરીએ, આપણે મુક્તિ ન માંગીએ, આપણે તો ભુક્તિ માંગીએ. કોઈ માણસ કલ્પવૃક્ષ નીચે જઈને બેસે અને ભગવાન કલ્પવૃક્ષને પ્રાર્થના કરે કે હે કલ્પવૃક્ષ મને તમે સંપદા આપો, કલ્પવૃક્ષ સંપદા આપી દે, કલ્પવૃક્ષ મારે પુત્ર સંતાનો જોઈએ છે, કલ્પવૃક્ષ સંતાનો આપે, જેટલું સુખ માંગો આ બધું કલ્પવૃક્ષ આપે. પણ કોઈ માણસ એમ કહે કે કલ્પવૃક્ષ મને મુક્તિ જોઈએ છે, મોક્ષ જોઈએ છે, તો કલ્પવૃક્ષ પણ કહેશે કે ભાઈ મુક્તિ હું ના આપી શકું, મુક્તિ તો માત્ર ભાગવત જ આપી શકે, માટે તમે ભાગવતના શરણે જાઓ. કલ્પવૃક્ષ પાસે જાશો તો માત્ર ભુક્તિ મળશે, ભાગવત પાસે આવશો તો બે વસ્તુ મળશે, ભુક્તિ ને મુક્તિ બે. એટલા માટે શાસ્ત્ર કહે છે, ભુક્તિં ચ મુક્તિં ચ દદાસિ નિત્યં ભાવાનુસારેન સદા નરાણાં. જે માણસને ભુક્તિ અને મુક્તિ જોઈએ છે, આ માણસે ભાગવતના શરણે જવું પડશે, ભગવાનનો આશ્રય કરવો પડશે. માટે મુક્તિ માટે તમે ભાગવતનો આશ્રય કરજો. શ્રવણ માત્રથી આ ગ્રંથ મને તમને મોક્ષ પ્રદાન કરે છે, મુક્તિ આપી દે છે. આ મનુષ્ય લોકમાં પણ આપણને કથા સુલભ બની છે, દેવલોકમાં તો આ કથા બહુ દુર્લભ છે, દેવતાઓને આ કથા બહુ દુર્લભ છે. એક વખતનો પ્રસંગ છે કે જ્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભાગવત કથા સંભળાવવા માટે જાય છે, માર્ગની અંદર ઇન્દ્રાદિક દેવતાઓ આવ્યા અને ભગવાન સુખદેવજી મહારાજને કહે છે કે મહારાજ તમે પરીક્ષિતને જે જાઓ છો ને કથા સંભળાવવા માટે, એને મૃત્યુનો ડર છે, એક કામ કરો, અમે અમૃતનો કુંભ લાવ્યા છીએ, આ અમૃત તમે પરીક્ષિતને પીવડાવી દો, એને મૃત્યુનો ભય નહીં સતાવે, એને મૃત્યુ નહીં આવે. સુખદેવજી મહારાજ કહે છે કે ભાઈઓ દેવતાઓ, આ તમે અમૃતનો કુંભ આપો છો પણ તમે ક્યારેય લોભ વગર લાલચ વગર કંઈ આપો નહીં, તો તમે જે આ અમૃતનો કુંભ આપો છો, આ અમૃતના કુંભને એના બદલામાં તમારે શું કરવાનું? ઇન્દ્રાદિક દેવતાઓ કહે છે બાપજી અમે અમૃતનો કુંભ તમને આપીએ અને તમે જે કથામૃતનો કુંભ પરીક્ષિતને આપવા જાઓ છો ને એ કથામૃત તમે અમને સંભળાવો, એ કથા અમારે સાંભળવી છે. કારણ અમૃત પી અને માણસ અમર બની શકે, અભય નહીં, અને કથામૃત પી અને માણસ અભયત્વને પામે છે, નિર્ભય બની જાય છે. કારણ મૃત્યુ ભલે આવે પણ મૃત્યુનો ભય નહીં સતાવે એને. મરવાનું વાત તો નક્કી છે, કોઈ આજ મર્યા કોઈ કાલ મરશે, મરવાનું વાત નક્કી છે, પણ મૃત્યુનો ભય ન સતાવે એ માટે થઈને માણસે કથામૃતનું પાન કરવું રહ્યું છે.